गुरु गिरनारी महाराज की जय। श्री द्वारिका धीश की जय। नकलंकी नाथ की बजरंगी बाला की जय। श्री दर्शनांबे की जय। नवनाथ चौरासी सिद्धो परवना पीर की जय। दान गए महाराज की जय। रुद्रेश्वर महादेव भीड़ भंजन महादेव की जय। सदगुरु श्री राम लक्ष्मण दास बाबा की जय। सदगुरु श्री भजन प्रकाश आनंद बाबा की जय। गुरु श्री लालगिरी बाबा की जय। कुज कंदास बाबा की जय। कुज नारायणानंद बाबा हरि सिंह दादा की। सब संतन की जय। सब भक्तन की जय। सर्वे शक्ति मात की जय। कुलदेवी
शब्द उच्चारण सरस्वती मति आप जो मात हे भूजाक्षर मेळव जो गुण गावो दिवस नरा सदाई भवानी सन्मुख रहो गुणेश पंचदेव मलि रक्षा करो ओ गुरु ब्रह्मा विष्णु महेश गुरु ब्रह्मा विष्णु महेश शेष पण शीश नमावे ए मावा देव गुणेश मड़े पण गुरु नी प्रतिमा कोई पाड़ से करे सदगुरु नी से गुरु 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 एनी प्रतिमा पाड़ से करे सदगुरु नी से आखर सुधी रहे जो गुरु जी मां एकता आवी ने आवी एकता मनुष्य नहीं पण दे सदगुरु सेवा सोईली मुश्किल मुश्किल बहु मुश्किल नट चाले जेम दोर पर खेल सकड़ सृष्टि ना संत ना चरणों नो छुदास ए दास अनुभव 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 चक्षु आपजो करुवाणी प्रकाश पार्वती 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 जल जिलन जली नारी नवलावेश
गगन मैल उतारी नहीं तेना घड़िया गुण अंगन मैल अंगन मैल अंगन मैल उतारी नेना घड़िया गुण अंगन मैल अंगन मैल उतारी ने उतारी ने અંગનો મેલ ઉતારી તેના ઘડિયા ગુણેશ બાજી વસી ગુરુ સેજ એવા ગજાનંદ દાદા આપણી ભારતીય સંસ્કૃતિના પ્રણાલિકા મુજબ નિયમ મુજબ કોઈ પણ કાર્યની શુભ શરૂઆત ગજાનંદ બાપાની સ્તુતિ વંદનાથી કરવામાં આવે એવા આજે એક એવી પવિત્ર ભૂમિ અને એક એવી જાગૃત સમાધિ શ્રી હરિસિંહ દાદા હરિસિંહ સાહેબ એ મહાપુરુષના સાનિધ્યમાં જો કે ભજન તો અહીં ઘણા વર્ષોથી બાપાના હુકમથી એમની હાજરીમાં પણ એના સાનિધ્યમાં પણ ઘણી વખત ભજન કર્યા છે પણ કુદરતી યોગો અહીંયા ક્યારેય નથી કર્યા ભજન એટલે સમાધિની સામે આજે ભજનનો એક અવસર એવો મળ્યો કારણ કે ગુરુજી જે કંઈ કરતા એવું ભલા માટે હોય ચોમાસાનો ટાઈમ છે વ્રત આવે નો બોલીએ તો અહીંયા ફાટ મરા સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેઘ પરમારથને કારણે આ ચારેય ધર્યો દઈ બાકી તો આખી દુનિયા જગતના બધા જીવ સ્વાર્થી છે સ્વાર્થને આધીન છે કાંઈ ને કાંઈ પોતપોતાનો થોડો કાંઈ ને કાંઈ સ્વાર્થ છુપાયેલો હોય હે ભજનમાં એ કીધું છે ને કે આ દુનિયામાં હેતુ વિનાનો હોય હેત હેતુ વગર કોઈ હેત કરતું નથી પણ એમાં ત્રણ ચાર વસ્તુને મહાપુરુષોએ બતાવી છે કે એ પરમારથી છે સ્વાર્થી નથી પરમારથી સરોવર તરોવર કહેતા વૃક્ષો સંતજન સંત સાધુ ભક્તજનો ચોથા વર્ષે મેઘ એ બીજા માટે થઈને પોતાનું જીવન છે એટલે એવા માહોલની અંદર દર વર્ષની જેમ બાબા રામદેવજી મહારાજ નકલંક નેજાધારી એમના નવરાત્રિ હાલી રહ્યા છે ત્યારે નેજા ઉત્સવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભજન ભોજન સંત દર્શન બાપાના સમાધિ ઉપર સ્તંભ ઉપર નેજા શ્રીફળ ધૂપ આ બધું જ પ્રણાલિકા મુજબ કરવામાં આવે છે એ પૂજ્ય જનકશ્રી સાહેબ સરસ મજાની આવી સેવા બજાવી રહ્યા છે જગ્યાનું તો ધર્મપ્રેમી નેમી આત્માઓ બધા મળ્યા છો ગજાનંદ બાપાની સ્તુતિથી આપણે સંતો મહાપુરુષોની વાણી તરફ જઈએ રામદેવજી મહારાજના નોરતા ચાલે છે ગજાનંદ બાપાનો પણ આ તહેવાર છે આમાં એમનું પૂજન ગણેશ ચતુર્થી પિતૃઓનો પણ આ મહિનો છે એમ ભાદરવ પક્ષ મહિનો અને એવો મેઘરાજાની ચારે બાજુ દયા છે
એટલે આપણે ભજન તરફ જઈએ. પરમાત્માએ આ સૃષ્ટિ કેવી બનાવી છે, કેવી રીતે નિર્માણ થયું,
મીર ક્યું રેવે, ક્યું રેવે કાગજ મેં તેરે ગળે મેં નીર નીર ક્યું રેવે, ક્યું રેવે કાગજ મેં પારા રે, બગલા Thank you.
जैसे नीर भरिया चावी बावे बावे पृथ्वी बीजा गाई पवन ने
વ્યાસજી હરિરસ ગ્રંથ ની અંદર લખે છે કે પરમાત્મા ની શક્તિ કેવી છે. માવડી
Baby.